विद्यार्थी मित्रों, धोरण 6 विषय गुजराती चैप्टर छे व्याकरण विभाग में विराम चिन्हो। तो गया लेक्चर में आपणे विराम चिन्हों की जरूरियात जोई, तो एम थोड़ो पुनरावर्तन करी लईए कि विराम चिन्हो क्या वपराय। तो कि आपणे क्यारे पाठ वाचता होईए, पुस्तको वाचता होईए, त्यारे जे जे वच्चे आपणे निशानीओ देखाय छे एने विराम चिन्हो कहे छे। विराम चिन्ह शा माटे छे? तो के वाक्यनो अर्थ स्पष्ट थाय अने वाक्य आपणे वाचता फावे, एटला माटे विराम चिन्हनो उपयोग थाय छे। परंतु वाचता वाचता जो विराम चिन्हो बदलाय जाय, એટલે કે પ્રશ્ન પૂર્ણ વિરામને બદલે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જાય, ઉદ્ગાર ચિહ્ન મુકાઈ જાય, તો વાક્ય એનો એ જ રહે પરંતુ એનો અર્થ જે છે એ કેવો થઈ જાય છે, બદલાઈ જાય છે। એટલે ત્યારે આપણે એક ઉદાહરણ જોયું હતું કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે પૂર્ણ વિરામ। તો કે પૂર્ણ વિરામ તે મૂકેલું છે એટલે એનો અર્થ એવો થયો કે જે શિષ્યવૃત્તિ મળવાની છે એ ઓછી મળવાની છે। परंतु ई पूर्ण विराम ने बदले आपणे विराम चिन्ह बदली नाखी, एटले के जे पूर्ण विराम छे एनी जग्याए आपणे कयो विराम चिन्ह मूके, प्रश्नार्थ चिन्ह, तो एनो अर्थ पण एकदम बदलाय जाय। एनो ए ज वाक्य आपणे लईए के अमने ओछी शिष्यवृत्ति मळवानी छे, प्रश्नार्थ चिन्ह, तो एनो अर्थ शुं थशे के अमने जे शिष्यवृत्ति मळवानी छे ते केवी मळवानी छे, अमने मळवानी नथी, बीजा कोईने मळवानी छे, અથવા તો વધારે મળવાની છે, અથવા તો મળવાની જ નથી। એનો અર્થ એવો થાય, પૂર્ણ વિરામમાં એવું હતું કે એ મળવાની જ છે, પરંતુ પ્રશ્નચિહ્નમાં એ મળવાની છે કે નહીં એનો કોઈ નક્કી નથી। જ્યારે ઉદ્ગાર ચિહ્નમાં પણ આપણે જોયું હતું કે ઉદ્ગાર ચિહ્નમાં આપણા મનના ભાવો કયા કયા હતા, આશ્ચર્ય, તિરસ્કાર, ગુસ્સો, અપમાન, ક્રોધ, દયા, એટલે કે આપણા મનના જે ભાવો વ્યક્ત કરીએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે। અને હવે જોઈએ આગળ કે ધોરણ 5માં તમે નીચેના વિરામ ચિહ્નો વિશે જાણકારી મેળવી છે તેનું પુનરાવર્તન કરી લઈએ। એટલે કે નીચે કયા કયા 5માં શીખ્યા હતા, તો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન, એ આપણે 5માં ધોરણમાં શીખી ગયા હતા। એનું હવે થોડુંક અહીંયા પુનરાવર્તન કરી લઈએ। વિદ્યાર્થીઓ મિત્રો, નોટ ખોલી મારી સાથે તમારે હું લખતી જાઉં અને બોલતી જાઉં છું એ તમારે સાથે સાથે લખવાનું છે। લીટો અને નીચે ટપકો, અને ચોથું જોયું હતું પ્રશ્ન ચિહ્ન, એનું નિશાની છે એક કડે એક કરી અને બે નીચે ટપકો। એટલે કે આપણે ધોરણ 5માં આ 50 વિશે વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવી હતી। કયું કયું?
કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન. હવે એમાં આપણે પહેલું જોવાનું છે પૂર્ણ વિરામ. તો મોટા અક્ષરે તમારે હેડિંગ મારવાનું છે પૂર્ણ વિરામ. તો કે આપણે સૌ પ્રથમ પહેલા એની વ્યાખ્યા લખી લઈએ. ઓકે, કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. ઓકે, ક્યારે ક્યારે? તો કે કોઈ હકીકત કહેવી હોય, હકીકત કહેવી હોય અથવા તો માહિતી આપવી હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય વપરાય, સોરી પૂર્ણ વિરામ વપરાય છે. હવે એના જોઈએ ઉદાહરણો. તો કે પહેલું છે, એની આંખમાં જળઝળિયા આવ્યા, એટલે કે એની આંખમાં જળ ઝળિયા આવ્યા. બીજું છે, સૌને ગળે ફૂલો ભરાયો. ત્રીજું છે, નાનો છોકરો ઊભો થયો. એટલે કે અહીં આપણે કીધું છે તો કે પૂર્ણ વિરામ એટલે શું? તો કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. કેવી રીતે? જેમ કે પહેલું છે, એની આંખમાં જળઝળિયા આવ્યા પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામનું નિશાન તમે જો ખબર છે કે વાક્યના અંતે મૂકવામાં આવે છે. ક્યાં? વાક્યના અંતે. તો કે એની આંખમાં જળઝળિયા આવી ગયા, એ હકીકત છે કે એની આંખમાં શું આવી ગયું? આંસુ. જળઝળિયા એટલે કે આંસુ આવી ગયા, એ હકીકત જ છે. બીજો છે કે સૌને ગળે ઠુમો ભરાયો. ઠુમો ભરાયો એટલે કે કોઈને બોલવાની હિંમત ન રહી, એટલે કે કોઈ પણ અહીંયા ટોળ, દાખલા તરીકે ટોળું હતું, એમાં કોઈ આવી અને ખીજાય, એટલે કે એ ટોળામાંથી કોઈને બોલવાની, બધાની ગળે શું ભરાઈ ગયું? ઠુમો ભરાઈ ગયો. એને કોઈને બોલવાની હિંમત ન હતી, એ હકીકત અથવા તો માહિતી છે. નાનો છે. તો ત્રીજું છે, નાનો છોકરો ઊભો થયો, એટલે કે નાનો છોકરો હતો એ ટોળામાંથી, જે નાનો છોકરો હતો એ જ ઊભો થયો, મોટું કોઈ ઊભું થયું નહીં. એટલે કે આ શું હતું? હકીકત હતી કે નાનો છોકરો હતો એ જ ઊભો થયો. આ જોયું આપણે પૂર્ણ વિરામ. હવે જોવાનું છે અલ્પ વિરામ.
કે પહેલા સૌપ્રથમ આપણે પેનની વ્યાખ્યા લખી લઈએ. તો કે બે કે તેથી, બે કે તેથી વધુ નામે જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે. વળી તો ત્યાં ફરી આ પુનરાજ કરીએ કે પાંચમા ધોરણમાં તમે નિશ્ચયના વિરામ ચિહ્નો વિશે જાણકારી મેળવી છે તેનું પુનરાવર્તન કરી લઈએ. પહેલું હતું પૂર્ણ વિરામ, બીજું અલ્પ વિરામ, ત્રીજું ઉદ્ગાર ચિહ્ન અને ચોથું હતું પ્રશ્ન ચિહ્ન. અહીંયા આપણે જોયું કે બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે. વળી એમાં એમ જ લખવાનું છે કે વળી સંબોધન કરતી વખતે, સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મુકાય છે. હવે એના થોડા ઉદાહરણો આપણે જોઈ લઈએ કે અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને અને મસાલા ખરીદ્યા. બીજું છે પરીક્ષા વખતે, પરીક્ષા વખતે પેન પેન્સિલ અને રબર લઈને જ આવવું. કૌંસમાં લખવાનું છે કે છેલ્લું નામ અનેથી જોડાયેલું હોવાથી ત્યાં અલ્પ વિરામ, અલ્પ વિરામ મુકાય નહીં. એટલે કે આ બધા નામ વચ્ચે આપણે અલ્પ વિરામ મૂકેલું છે પણ છેલ્લું નામ જે છે ત્યાં અને શબ્દ વાપરેલો હોવાથી ત્યાં અલ્પ વિરામ મુકાય નહીં. અને હવે જોઈએ ત્રણ. તો કે ઈલા ઉભી થા. ચોથું છે ગુરુજી પ્રણામ. એટલે કે આપણે અહીંયા અલ્પ વિરામ, સોરી અલ્પ વિરામમાં તો કે બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે. વળી સંબોધન કરતી વખતે, ક્યારે કે નામને વધુ નામને જ્યારે જુદા પાડવામાં આવતા હોય. અને બીજું છે
संबोधन करती वखते जारे नाम ने जुदा पाड़वा होय अने संबोधन करती वखते पण अल्पविराम मुकाय छे। दाखला तरीके अमे बजारमांथी चा अल्पविराम खान अल्पविराम बोर अने मसाला खरीद्या। છેલ્લા શબ્દમાં આપણે અલ્પવિરામ મૂકેલો નથી, એની જગ્યાએ આપણે શું મૂક્યું અને, એટલા માટે અને શબ્દ લખેલો હોવાથી અલ્પવિરામ મૂકવામાં આવતો નથી। એવી જ રીતે પરીક્ષા વખતે પેન પેન્સિલ અને રબર લઈને આવવું, એટલે કે આપણે જ્યારે પઢવાઈનું પેપર હોય ત્યારે આપણને સૂચના આપવામાં આવે છે કે તમારે પરીક્ષામાં ફરજિયાત પેન પેન્સિલ રબર સ્કેલ કલર બધી વસ્તુ લઈને આવજો। ત્યારે આપણને શું એ શબ્દ શું કેવી રીતે કહે છે તો કે અટકે અટકીને એ શબ્દ કહે છે। પેન પેન્સિલ રબર સ્કેલ એમ સ્પીડમાં બોલી જાય છે સર, નહીં તો કેવી રીતે કહે છે કે પેન પેન્સિલ રબર કલર સ્કેલ વગેરે લેતા આવજો। એવી જ રીતે કે પરીક્ષા વખતે પેન પેન્સિલ અને રબર લઈને આવવું, એટલે કે છેલ્લું નામ અને લખેલુંથી જોડાયેલું હોવાથી ત્યાં અલ્પવિરામ મુકાય નહીં। અને બીજું હતું કે સંબોધન કરતી વખતે તો કે ઈલા ઊભી થા, એટલે આપણે ઈલાને કહીએ છીએ સંબોધન કરીએ છીએ કે ઈલા તું ઊભી થા, એટલે કે ઈલા અલ્પવિરામ ઊભી થા, એટલે કે ઈલાને આપણે શું કરીએ છીએ સંબોધન કરીએ છીએ કહીએ છીએ કે ઈલા તું ઊભી થા। ચોથું છે ગુરુજી પ્રણામ, આપણે ગુરુજીને પણ વંદના કરીએ છીએ ત્યારે કહે છે કે આપણે સંબોધન કરીએ છીએ ગુરુજી તમને પ્રણામ કરું છું, એટલે કે જ્યારે એકથી વધારે નામને જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે। અથવા તો બીજું કહ્યું તો કે સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે, એનું ફરી પુનરાવર્તન કરી લઈએ તો કે પૂર્ણવિરામ એટલે શું, તો કે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે। એનું ઉદાહરણ આપણે જોયા હતા કે પહેલું એની આંખમાં જળ જળિયા આવ્યા, બીજું હતું સૌને ગળે ઠુમો ભરાયો પૂર્ણ વિરામ, ત્રીજું હતું નાનો છોકરો ઊભો થયો પૂર્ણ વિરામ। હવે બીજું જોઈએ કે અલ્પવિરામ, તો કે બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે, એટલે કે એ બે કે તેથી જ્યારે બે નામ હોય ત્યારે અને શબ્દથી આપણે એને જુદા પાડીએ, પણ બે કે તેથી નામ હોય ત્યારે વચ્ચે વચ્ચે આપણે અલ્પવિરામ મૂકીએ અને છેક છેલ્લું નામ હોય ત્યારે અને શબ્દથી એને શું કરીએ છૂટા પાડીએ છીએ, એટલે કે બે કે તેથી વધુ નામે જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે। અને પણ બીજે ક્યારે, તો કે વળી સંબોધન કરતી વખતે, આપણે બીજી વ્યક્તિને જ્યારે સંબોધન કરીએ છીએ ત્યારે તે વખતે પણ અલ્પવિરામ મુકાય છે। પહેલું છે અમે બજારમાંથી ચા ખાંડ ગોળ અને મસાલા ખરીદ્યા, અહીંયા જોયું આપણે કે બે કે તેથી વધારે નામ આપેલા છે, એટલે ગદ્ય પહેલા શરૂઆતમાં આપણે અલ્પવિરામ મૂક્યા અને છેલ્લા નામને આગળ આપણે અને કરીને એને છૂટો પાડ્યો। બીજું છે પરીક્ષા વખતે પેન પેન્સિલ અને રબર લઈને આવવું, છેલ્લું નામ અનેથી જોડાયેલું હોવાથી ત્યાં અલ્પવિરામ મુકાય નહીં, એટલે કે છેલ્લું નામ જ્યારે અનેથી જોડાયેલું હોય છે તેથી ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવતું નથી। હવે સંબોધન કેવી રીતે, તો કે ત્રીજું છે ઈલા અલ્પવિરામ ઊભી થા, એટલે ઈલાને આપણે સંબોધન કરીએ છીએ કે ઈલા તું ઊભી થા। એવી રીતે ગુરુજી
પ્રણામ એટલે ગુરુજીને આપણે સંબોધન કરીએ છીએ કે હે ગુરુજી તમને પ્રણામ. આ હતા બે. અને હવે જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ફોટો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારી ગુજરાતીની પાકી બુકમાં પણ લખવાનો છે. હવે જોઈએ ત્રણ નંબરમાં. ઓકે, કયું ઉદ્ગાર ચિહ્ન? તો કે વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ દર્શાવાના હોય. ત્યારે ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્ન પણ એને કહેવાય. મુકાય છે. આ ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે. તો કે ઉદ્ગાર ચિહ્નનું ચિહ્ન આપણે જોયું તો કે વાક્યમાં જ્યારે આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્નને આશ્ચર્ય ચિહ્ન પણ કહે છે. તો કે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. આમ ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે. એટલે કે આપણે ઉદ્ગાર ચિહ્ન જ્યારે આપણા મનના ભાવો વ્યક્ત થાય કયા કયા, તો કે કોઈની પ્રશંસા કરવી, આપણને નવાઈ લાગે, આશ્ચર્ય લાગે, કોકની ઉપર આપણે ક્રોધ કરીએ, કોકનું અપમાન, તિરસ્કાર, કોકના દુઃખ જોઈએ, એટલે કે એ બધા જ્યારે આપણા દયા આવે, એ બધા જ્યારે આપણા મનના જે ભાવો આપણે વ્યક્ત, જે વાક્યમાં આપણા ભાવો વ્યક્ત થતા હોય તે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર વાક્યનું ચિહ્ન છેલ્લે મૂકવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે આપણે કહીએ કે વાહ કેવું સરસ છે, તો આપણા વાક્ય જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય આપણને શું કહેવામાં આવે છે કે વાહ કેવું સરસ છે. આપણને આશ્ચર્યનો ભાવ આવે છે એટલે કે આપણા મનનો જે છે એ ભાવ વ્યક્ત થાય છે. એટલે આપણને ખબર પડે કે આ વાક્ય જે છે એ શેનું છે કે ઉદ્ગાર વાક્ય છે. એટલે એના છેડા ઉપર શું મૂકવામાં આવે? ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ત્રણ, એટલે કે ઉદ્ગાર ચિહ્નના જે ઉદાહરણો છે એ આપણા અગાઉના આગલા લેક્ચરમાં
માં એના વિશે જોઈશું. એ પહેલા આપણે અહીંયા કહેલા કયા કયા ચિહ્નો શીખ્યા, તો કે પૂર્ણવિરામ, અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્ન. પૂર્ણવિરામ એટલે કે હકીકત અને માહિતી દર્શાવી હોય ત્યારે પૂર્ણવિરામ વાક્યના અંતે મૂકવામાં આવે છે. બીજું જોયું અલ્પવિરામ, તો કે બે કે તેથી વધારે, બે કે તેથી વધારે નામ હોય ત્યારે અલ્પવિરામ મૂકી એ નામને જુદા પાડવામાં આવે છે, અથવા તો સંબોધન કરવાનું હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન અલ્પવિરામ મુકાય છે. પરંતુ છેલ્લું જે નામ હોય ત્યાં આપણે અને શબ્દથી એને છૂટો પાડીએ છે, એટલા માટે ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. અને ત્રીજું જોયું ઉદ્ગાર ચિહ્ન, તો કે એમાં આપણા મનના ભાવો જે આશ્ચર્ય, તિરસ્કાર, ધિક્કાર, ક્રોધ, અપમાન, પ્રશંસા અથવા દુઃખ જેવા આપણા મનના ભાવો વ્યક્ત થતા હોય તે ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર વાક્ય મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જેટલું મેં તમને સમજાવ્યું છે આજે બોર્ડ ઉપર એ તમારે ગુજરાતીની બુકમાં જે આપણે અગાઉના લેક્ચરમાં લખેલું હતું એના નીચેથી જ શરૂઆત કરવાની છે.